नमस्कार, सुप्रभात, गुड मॉर्निंग। तारीख 2/2/2021 मंगलवार, धोरण 3, वीडियो नंबर 6, विषय गुजराती, पाठ 8, कीड़ी हती के हाथी हसे। विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो में पहला थयुं होय तेनी नीचे सीधी लीटी करो अने पछी थयुं होय तेनी नीचे वाक्य लीटी करो। આપણે જેની વિસ્તૃત સમજૂતી મેળવી હતી અને બીજો પ્રશ્ન હતો કે કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, જેની પણ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી। હવે આજે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન છે અને જેમાં પ્રશ્ન 1, નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર અનુસ્વાર મૂકો। અહીંયા આપણને અલગ અલગ શબ્દ આપેલા છે અને આપણે આમાંથી યોગ્ય અક્ષર ઉપર અનુસ્વાર એટલે કે બિંદી, જેને આપણે અનુસ્વાર તરીકે ઓળખીએ છીએ, એ મૂકવાનું છે। પહેલું છે મય, નંબર 2 ચદન, 3 નંબર સાકો, 4 નંબર સતાકુકડી, 5 નંબર હાફવા, 6 નંબર પાદળું, 7 નંબર આગ, 8 નંબર સારું, 9 નંબર વાધો અને 10 નંબર મરચા। આપણને અહીંયા અલગ અલગ શબ્દ આપેલા છે અને આ શબ્દ ઉપર આપણે યોગ્ય અક્ષર ઉપર અનુસ્વાર મૂકવાનો અને આપણે શબ્દ બનાવવાનો છે। તો પહેલું છે મ, ય, ક, તો આપણે કયા અક્ષર ઉપર અનુસ્વાર મૂકવાથી યોગ્ય શબ્દ બનશે? તો જુઓ, હું પહેલા મની ઉપર મૂકું છું, તો મ, ય, ક, મન, ય, ક, એટલે કોઈ અર્થ બનતો નથી। યની ઉપર મ, યં, ક, તો યની ઉપર આપણે અનુસ્વાર મૂકીએ તો યોગ્ય શબ્દ બને છે મયં। તો મ, યં, ક, મયં। એના પછી બીજું છે નંબર 2, ચ, દ, ન, તો ચદન એટલે આપણે ચની ઉપર યોગ્ય અનુસ્વાર મૂકીએ તો બનશે ચંદન, તો આપણે યોગ્ય અનુસ્વાર ચની ઉપર મૂકીશું। એના પછી છે સાથો, એટલે જે શેરડીનો હોય, ખૂબી લાકડી જેવો શેરડીનો, એને સાથો કહેવાય, તો આપણે સાની ઉપર અનુસ્વાર મૂકતા યોગ્ય શબ્દ બને સાથો, શેરડીનો સાથો એવું કહીએ છીએ ને, એ સાથો। એના પછી છે સતાકુકડી, જે રમતનું નામ છે, આપણે રમત રમીએ છીએ સંતાકુકડી બોલીએ છીએ, પણ અહીંયા શું લખ્યું છે સતાકુકડી, તો સંતા, તો આપણે સની ઉપર અનુસ્વાર મૂકવાનો સંતાકુકડી, સંતાકુકડી। એના પછી છે 5 નંબર હાફવા, હું દોડી દોડીને હાંફી ગયો, આપણે એવું કહીએ હાંફવું એટલે કે આપણે આમ ગભરાઈ જઈએ, આપણા શ્વાસોશ્વાસ વધી જાય ને, કહેવાય હાંફવા, તો હાની ઉપર અનુસ્વાર મૂકતા હાંફવા, હું ખૂબ જ હાંફવા લાગ્યો, હાંફવા એવું કહીએ એને કહેવાય હાંફવા, તો હાની ઉપર અનુસ્વાર મૂકવો પડશે। પાંદડું, વૃક્ષને જે પાન હોય એને આપણે કહીએ છીએ પાંદડું, તો અહીંયા તો પાંદડું લખેલું છે પણ એનો સાચો શબ્દ છે પાંદડું, તો પાની ઉપર અને દૂધી ઉપર પાંદડું જે વૃક્ષને હોય એ। એના પછી છે આંખ, આપણી જે આંખ હોય છે એ, પણ અહીંયા તો આંખ લખેલું છે, આની ઉપર અનુસ્વાર આવે આંખ, આ। એના પછી સારું, વાંધો નહીં તમે જાઓ, સારું, તો ઋની ઉપર અનુસ્વાર, જો હું સાની ઉપર મૂકીશ સારું, આપણે એવું કહીએ સારું ના, પણ સાચો શબ્દ છે સારું। એના પછી છે નંબર 9, વાંધો, વાંધો એટલે આપણને કોઈ મુશ્કેલી ના હોય એને કહેવાય વાંધો, તો વાની ઉપર અનુસ્વાર મૂકીશું વાંધો। અને 10 નંબર છે કે મરચા, તો આપણે ચારી ઉપર અનુસ્વાર મૂકીશું મરચા, મરચા,
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1 માં યોગ્ય શબ્દ ઉપર અનુસ્વાર મૂકો તો પહેલું મયં, બીજું ચંદન, ત્રીજું સાટો, ચોથું સંતા ટુકડી, પાંચમું હાફવા, છઠ્ઠું પાંદડું, સાતમું આમ, આઠમું સારું, નવમું વાંધો અને દસમું મરચાં. હવે આપણો પ્રશ્ન 2 છે કે વિરોધી અર્થવાળા શબ્દોના જોડતા ગોઠવો. આપણને અહીંયા વિભાગ અ અને વિભાગ બ આપેલું છે, જેમાં વિભાગ અ છે આગળ, નંબર 2 ઉપર, 3 નંબર ઘાની, 4 નંબર જાડી, 5 નંબર જડવું, 6 નંબર પહોળું, 7 નંબર ધારવું, 8 નંબર ખોલવું. અને બ વિભાગમાં એના જવાબ આપેલા છે ક મોટી, ખ સાંકડું, ગ પાતળી, ઘ જીતવું, ચ પાછળ, છ બંધ કરવું અને જ નીચે અને જ ઉતરવું. અહીંયા વિરોધી અર્થવાળા એટલે એવા શબ્દ કે જે એકબીજા કરતાં અલગ હોય, ઊંધા હોય, અથવા એક શબ્દ હોય એનાથી ઊંધી ક્રિયા બતાવતું હોય એને કહેવાય વિરોધી અર્થવાળા શબ્દ. તે બંનેનો જવાબ અલગ અલગ હોય આવા જે શબ્દ છે એને કહેવાય વિરોધી અર્થવાળા શબ્દ. આપણે એક ઉદાહરણ જોઈએ આગળ. તો એનાથી ઊંધું થાય પાછળ, એક આગળ હોય તો બીજું હોય પાછળ, તો આગળ તો એનો વિરોધી શબ્દ થાય પાછળ. તો આપણે ચ છે તો એમાં લખીશું આગળ તો પાછળ. એના પછી નંબર 2 છે ઉપર. તો એક ઉપર હોય તો એનાથી ઊંધું બીજું કેવું હોય નીચે, તો જ છે નીચે, તો આપણે ઉપરનો વિરોધી થાય નીચે. એના પછી છે કે નાની. એક વસ્તુ નાની હોય તો એનાથી ઊંધું કેવું હોય તો મોટું હોય, તો નાની તો મોટી. તો અહીંયા છે ક મોટી, તો નાની તો મોટી. અને ચાર છે જાડી. કોઈ વસ્તુ આમ જાડી હોય તો બીજી એનાથી ઊંધી હોય, કેવી હોય જાડી, તો પાતળી. તો અહીંયા છે ગ પાતળી, તો આપણે લખીશું પાતળી. એના પછી છે 5 નંબર ચડવું. આપણે દાદર ચડીએ તો એનાથી ઊંધું થાય ઉતરવું, તો ચડવું તો ઉતરવું, તો જ ઉતરવું, તો ઉતરવું. એના પછી નંબર 6 છે પહોળું. તો કેવું હોય એનાથી ઊંધું સાંકડું, તો પહોળું તો ખ સાંકડું, તો આપણે લખીશું સાંકડું. હારવું. આપણે કશી રમત રમીએ કે આપણે કોઈ શરત રાખી હોય તો એક જણ હારે તો બીજો કેવો જીતે, તો હારવું તો જીતવું. તો અહીંયા છે જીતવું, ઘ હારવું તો જીતવું. અને છેલ્લું છે ખોલવું. દરવાજો ખોલીએ તો એનાથી ઊંધું થાય દરવાજો બંધ કરવો, તો ખોલવું તો બંધ કરવું. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 2 વિરોધી અર્થવાળા શબ્દના જોડકા જોડો. એમાં એક આગળ તો પાછળ, ઉપર તો નીચે, નાની તો મોટી, જાડી તો પાતળી, ચડવું તો ઉતરવું, પહોળું તો સાંકડું, હારવું તો જીતવું, ખોલવું તો બંધ કરવું. તો આપણે પ્રશ્ન 1 અને 2 ની ચર્ચા કરી. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 3. કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૌંસમાં જે ક્રિયા આપી છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, અમે ગઈકાલે મુંબઈ ખાલી જગ્યા જવું. નંબર 2, મમ્મી આજે રસોડામાં રસોઈ ખાલી જગ્યા બનાવવું. નંબર 3, અમે આવતીકાલે ચિત્ર ખાલી જગ્યા દોરવું. નંબર 4, મારી આજે બગીચામાં ફૂલ છોડને પાણી ખાલી જગ્યા પાવું. અને નંબર 5, હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ખાલી જગ્યા ગાવું. અહીંયા આપણને ક્રિયા આપેલી છે
તેનો ઉપયોગ કરવાનો છે અમે ગઈકાલે મુંબઈ જવું ગઈકાલે એ પતી ગયું છે તો જવું તો ગયા હતા અમે ગઈકાલે મુંબઈ ગયા હતા જવું ઉપરથી આપણે બનાવ્યું કે ગયા હતા એ ગઈકાલે જઈ ગયા છે હજુ જવાના નથી જશે નહીં પણ જઈને આવે છે તો અમે ગઈકાલે મુંબઈ ગયા હતા બીજું છે મમ્મી આજે રસોડામાં રસોઈ આજે અત્યારે શું કરે છે કરી રહી ના કરવાની છે ના કરે છે તો મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે અત્યારે બનાવે છે મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે ત્રીજું અમે આવતીકાલે ચિત્ર હજુ તો આવતીકાલે એ ચિત્ર શું કરશે દોરવું તો હજુ તો શું કરવાના છે આવતીકાલે દોરવાના છે તો અમે આવતીકાલે ચિત્ર દોરીશું અમે આવતીકાલે ચિત્ર દોરીશું હજુ દોર્યું નથી કે દોરાઈ ગયું પણ નથી હજુ તો દોરવાના છે તો દોરીશું માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી અત્યારે જે માળી છે એને પીવડાયેલું નથી કે હજુ પીવડાવવાનો નથી પણ અત્યારે એ પાણી પીવડાવે છે તો માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાવું તો શું કરશે પાળી છે અત્યારે એ ફૂલ છોડને પાણી પીવડાવે છે તો એને કહેવાય પાય છે અત્યારે આ કામ ચાલુ છે અત્યારે આ છે એવું લખેલું છે નંબર 5 હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ખાલી જગ્યાએ ગાવે હરિતા જે છોકરી છે એ આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ગાવે તો ગાવાની છે ગાશે કે ગઈ નાખ્યું તો હજુ તો કાલે કરવાનું છે ને ભજન ગાવાનું છે તો આપણે લખીશું ગાવું ઉપરથી ગાશે તો ભજન ગાશે આવતીકાલે જે ક્રિયા કરવાની છે એટલે ગાશે તો જુઓ પ્રશ્ન 3 માં આપણે ખાલી જગ્યા પૂરી અમે ગઈકાલે મુંબઈ જવું તો ગયા હતા મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવું તો બનાવે છે અમે આવતીકાલે ચિત્ર દોરવું તો દોરીશું માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાય છે અને 5મું ખરીતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભોજન ગાશે તો વિદ્યાર્થી મિત્રો આજની આ વિડીયોમાં આપણે પ્રશ્ન 1 યોગ્ય અક્ષર ઉપર અનુસ્વાર મૂકો પ્રશ્ન 2 વિરોધી અર્થવાળા શબ્દ લખો અને પ્રશ્ન 3 કે યોગ્ય ક્રિયાનો ઉપયોગ કરી સારી જગ્યા પૂરી જેની આપણે વિસ્તૃત સમજૂતી મેળવી આ વિડીયો આધારે આપણને જે માર્કશીટ આપવામાં આવે તેના તમારે વિડીયો જોઈ યોગ્ય અને વ્યવસ્થિત સારા અક્ષરે જવાબ લખી વિષય શિક્ષકને એટલે કે મને મોકલવાના રહેશે થેન્ક યુ